लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम राम जय राम जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम श्री राम जय राम जय जय राम मंगल भवन अमंगलहारी मंगल द्रवभु सुदशरथ अजीर बिहारी श्री राम जय राम जय जय राम जय 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 हनुमान गोसाई जय जय कृपा करो गुरुदेव की नाई श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम स्वामी बापू ने समाधि ये प्रथम प्रणाम त्यार पछी ए विरक्ति ए आदेश आप्यो अने जीवनदास जी बापू गृहस्थ थया। ए जीवनदास जी बापू नी समाधि ने मारा प्रणाम। त्यार पछी त्रिभुवनदास दादा अमृतमा एमनी समाधिओ ने मारा प्रणाम। माँ सावित्री माँ प्रभुदास बापा एमना चरणों में मारा प्रणाम। अमारा परिवार में सौथी बे बहनों मोटी एमा बीजा नंबर नी बहन निर्मला बहन एमनी समाधि ने मारा प्रणाम।
મારા થી નાનો ભાઈ કિશોર કાકા એની સમાધિને મારા પ્રણામ. નાનો ભાઈ જગુ જગા કાકા એમની સમાધિને મારા પ્રણામ. અને આજ જગતભરની ઉપાધિઓને ફેંકી દઈને ટીકો ટીકા કાકા એમની સમાધિને મારા પ્રણામ. આજના આ સમાધિ ઉત્સવે હું બધાના નામ નહીં લઈ શકું, પણ આપણા સ્થાનોમાંથી સંતો મહંતો સંન્યાસીઓ વિરક્તો અમારા વૈષ્ણવ પરિવારના માર્ગી સાધુ પરિવારના અનેક સંતો મહંતો સમાજના દરેક વિભાગમાંથી આવેલા સૌ વડીલો નાના મોટા સૌ ભાઈ બહેનો આપ સૌનું આ સમાધિ ઉત્સવ પ્રસંગે મારો ત્રિભુવન પરિવાર આપ સૌને પ્રણામ કરે છે. શક્તિ પૂજાના દિવસો પૂરા થયા, અષ્ટમી આપણે ત્યાં હવનાષ્ટમી ગણાય છે, અને એ અષ્ટમી ત્રિભુવન પરિવારમાંથી આ યજ્ઞમાં એક ફૂલ સમર્પિત થયું. શક્તિ પૂજાના દિવસો આજે ચૈત્ર નવરાત્ર પૂરા થયા. પરમ શક્તિમાન સર્વશક્તિમાન ભગવાન રામનો આજે પ્રાગટ્ય દિવસ છે. મારા માટે એ કરતાં પણ અધિક માનસના રામચરિત માનસનો આજે પ્રાગટ્ય દિવસ છે. રામ પ્રાકટ્યના દિવસે માનસ પ્રાકટ્યના દિવસે અને મા દુર્ગાના નવરાત્ર પૂરા થાય છે એવા સમયે ટીકાએ સમાધિ લીધી. કેવલ 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 આ દેવી કૃપા દેવી કૃપા દેવી કૃપા જગદંબાની આ કૃપા. ભગવદ્ ગીતામાં એમ કહેવાયું કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાન દર્શનમ. જન્મ મૃત્યુ બુઢાપો અને રોગ, હું પહેલાં સ્પષ્ટતા કરી દઉં કે અમારા સમાજમાં એટલે કે અમે માર્ગી બાવાઓ અમારે બીજો કોઈ વિધિ હોતો નથી. અમે ભૂમિમાં ભંડારી દઈએ છીએ, આની પછી કોઈ ઉત્તર ક્રિયા નહીં, કોઈ વિધિ નહીં,
સાધુ ને સગવડ થાય તો ત્રીજે દિવસે સમાધિ જવારી બધું પૂરું કરી નાખે, વળી વધારે સગવડ હોય તો ભંડારો કરે. ઘણી વખત તો વર્ષો જાય પછી સાધુને સગવડ થાય તો વળી મંડપ કરે. આ સિવાય કશું નથી હોતું, કેવલ અને સમાધિથી વધારે બીજો કયો વિધિ હોઈ શકે? મને કોઈ બતાવે શાસ્ત્ર અથવા તો કોઈ પણ પંથો મને બતાવે કે સમાધિ કરતા ઊંચો વિધિ કયો હોઈ શકે. એટલે અહીંયા શ્રદ્ધાંજલિ સભા પણ નથી, શોકાંજલિ સભા પણ નથી. મને બરાબર યાદ છે કે કૈલાસમાં જ્યારે જગાકાકાએ નિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે મને હરીશભાઈએ એવું કહેલું, સવારે અમે કથા બંધ રાખી હતી, બપોરે પાછી રાબેતા મુજબ ખાલી સમયનો ફેરફાર કર્યો હતો, કારણ કે ત્યાં સમાધિની વ્યવસ્થા નહોતી. માણસે હંમેશા વ્યવહારુ થવું જોઈએ અને તેથી ત્યાં હું તો પ્રવાહી પરંપરાને માનનારો માણસ છું એટલે થોડું હટકે અમે કર્યું કે કાકાને હું અગ્નિ સંસ્કાર કરીશ. સવારમાં અમે ત્યાં અગ્નિ સંસ્કાર કર્યો. એ દિવસની કથા અમે સાંજે કૈલાસમાં કરી. હું ન ભૂલતો હોઉં તો હરીશભાઈએ કહ્યું કે બાપુ કથા બંધ રાખીએ શ્રદ્ધાંજલિ અને અથવા તો શોકા. મેને કહા કથા બંધ ન રહે બાપ, અહીંયા છીએ જ અને અમારામાં શ્રદ્ધાંજલિ નથી હોતી. કોને શ્રદ્ધાંજલિ, કોની શોકાંજલિ? તેથી જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ ચાર વસ્તુ. એટલે હું જ ટીકા માટે કહી દઉં, આ બધી સમાધિઓ માટે કહી દઉં, ટીકાનો જન્મ સાર્થક છે. મને ખબર નથી મારું શું થાય, આ જન્મ સાર્થક છે. જન્મને દોષ, જન્મ એ પીડા નથી. એક માને પીડા હોય છે પણ એની પાછળ પણ એ માતૃ હૃદયમાં થનગનાટ હોય છે કે મારે ઘરે એક ચેતના આવી રહી છે. એ એ જન્મને આપણે ઉત્સવ બનાવી શકીએ. એટલે ત્રિભુવન પરિવાર માટે આજે ઉત્સવ છે. જન્મ આજ કલાષ્ટમીએ એમણે નિર્વાણ પ્રાપ્ત કર્યું, મારા માટે એ પણ ઉત્સવ છે. એક પીડા જરૂર છે, હું પણ માણસ છું, એક પીડા જરૂર છે અને તે પણ ટીકાને ચાર વસ્તુ છે અહીંયા. જન્મ મૃત્યુ જરા વ્યાધિ, વ્યાધિ પણ વ્યાધિ કોઈ રોગ આપણને થાય તો એને આપણે તપસ્યા ગણીને ઉત્સવ બનાવી શકીએ. આવું આપણે કરવું જોઈએ. પણ એક વસ્તુ જરા આમ થાય પણ નહીં હતી, એનો સ્વીકાર જ કહેવાય. મને શાસ્ત્રોએ શીખવ્યું છે કે બાપુ સુખ અને દુઃખનો સ્વીકાર અપ્રતિકારપૂર્વક કરવો, એને સ્વીકારી લેવું. એક જરાક થાય એ એક ક્ષણ માટે, અને એ ચાર વાગે રાત્રે થયું જ્યારે અમદાવાદથી ફોન આવ્યો છેલ્લો કે હવે કાકા નથી, ત્યારે એક ક્ષણ એવું થયું કે વ્યાધિ તો આટલા વર્ષોથી હતો
એ તપ કરતો હતો, કદાચ બાણશૈયા ઉપર હતો. બાણશૈયા ઉપર ભીષ્મ જ હોય એવું નથી, સૌમ્ય પણ હોઈ શકે. પણ એ સંસારી છીએ આપણે, એને ગઢ પણ નહોતું આવ્યું. જરા નહોતી આવી. પણ નહીં, એ તો મારા મનને એક ક્ષણ માટે રાતના 4 વાગે જે એક આંચકો આવ્યો મને કે આમ કેમ, પણ બીજી જ મિનિટે મારા ઉપર ત્રિભુવની કૃપા, એણે મને કીધું કે નહીં બાપ, એને જરા પણ આવી ગઈ હતી. જરા એટલે કેવલ ઉમ્ર અને શરીર પૂરતી મર્યાદિત હતી, જરા એટલે પરિપક્વતા, જરા એટલે પ્રૌઢતા, જરા એટલે પાકી ગયેલી સમજ. હું અત્યારે નાના ભાઈ માટે નથી બોલતો, સમાધિ માટે બોલું છું. એનામાં જરા હતી. કયા અર્થમાં? આ બધા જેટલા ગયા એને કોઈ દિવસ મને ફરિયાદ નથી કરી. આ જરા હતી, આ સમજણ હતી. ભલે મોટા ભાઈ, ભલે મોટા ભાઈ, ભલે મોટા ભાઈ, આ બધા દેવતાઓ જાણે છે, જગદંબા દેવી પણ જાણે છે, દિક્પાલો પણ જાણે છે, અસ્તિત્વ જાણે. સાયંકાલે મારે મદનભાઈ બહુ પીડિત હતો. મેં કહ્યું કે નહીં, હું અત્યારે આપણે પ્રોગ્રામ છે નાટકનો મંડપમાં, આપણે ત્યાં જવાનું છે. એના મનમાં એક ડઢો હતો. મેં કીધું નહોતું કોઈને, હું જાણતો હતો, સંતરામ જાણતો હતો. અમે ગયા, પણ હું જવા તૈયાર થયો ત્યારે ડૉક્ટર મિલિંદનો ફોન આવ્યો. શ્રેયસ અને મિલિંદ સતત સાથે હતા કે ટીકા કાકાને વાત કરવી છે. અવાજ થોડોક બેસી ગયો હતો, એટલે કૃત્રિમ શ્વાસોશ્વાસ લેવાનું હતું, એટલે જ્યારે પેલું હટાવ્યું એટલે બોલી શકે. ટીકા, બરાબર છો બાપ? હા મોટા ભાઈ, બરાબર છો. તમે ચિંતા નહીં કરતા, મારા જય સિયારામ. અમારી છેલ્લી વાત થઈ, એટલે જરાપણું હતું, પ્રૌઢપણું હતું, સમજ હતું, સમજ હતી. અને તેથી એ સમજનો આજે ઉત્સવ છે, એના જન્મનો આજે ઉત્સવ છે, એની સમાધિનો આજે ઉત્સવ છે. અને આવા ઉત્સવે આપ સૌ વધાર્યા, હું કોઈ કાર્યક્રમ બંધ પણ ન રાખું તો મારી ચોપાઈઓ ગાવામાં ધૂળ પડે. આપણો નરસિંહ મહેતો આપણને સમજાવી ગયો, સુખ દુઃખ મનમાં ન આણીએ. પણ મને એવું લાગ્યું, મેં હરીશભાઈને ફોન કર્યો, વિનોદભાઈ, કેટલા લોકોએ આખો હનુમાન જયંતિનો કાર્યક્રમ યોજવા માટે
તપ કર્યું હોય છે, પણ મને આ વખતે લાગે કે કદાચ આ બધું સાથે થયું છે. અમારે ભંડારો હોય, વળી પાછું મારે તો લોકાભિરામ 7 દિવસ પછી શરૂ જ હોય છે, અને તેથી બહુ પીડા સાથે આ વખતનો અસ્મિતા પર્વ કાર્યક્રમ બંધ રાખવો પડ્યો છે. હનુમાન જયંતિના ઉત્સવો જે 3 દિવસના હોય છે એને પણ આપણે બંધ રાખ્યા છે. બધાને આપણે બોલાવેલા એ બધાના માટે હું ક્ષમા પ્રાર્થી છું. જે કંઈ આપણે વંદના કરવાની હતી વિશિષ્ટ મહાનુભાવોની, વિશિષ્ટ ક્ષેત્રોમાં રહેલા જેમણે સમાજ માટે કંઈક આપ્યું છે, એ બધાની વંદના સન્માન સાથે આપણે એમના ઘરે પહોંચાડી દઈશું. અને એ દૃષ્ટિએ આ ઉત્સવ આપણે ઉજવી લઈશું. આપ સૌ આટલી સંખ્યામાં તલગાજરડા તરફનો આપનો સદભાવ લઈને આવ્યા છો, એ માટે આખો ત્રિભુવન પરિવાર હું આભાર માનું. એ તમને ગમશે નહીં હું જાણું છું, પણ અમે આપના ઋણી છીએ. આપ સૌ આવ્યા. નવ કરશો કોઈ શોક રસિકડા, નવ કરશો કોઈ શોક. સાધુની વિદાયનો શોક ન હોય. આપણે જીવ છીએ એટલે એકાદ ક્ષણ થાય, કારણ કે આપણામાં ગમે તેટલી સાધુતા આવી ગઈ હોય તો એ સંવેદના મરી જાય તો સાધુતા ન ગણાય. સંવેદના જીવતી રહેવી જોઈએ. આંસુડા ડૂકે તો એના જેવો કોઈ દુકાળ નથી, પણ રોવાના માટે ખૂણા હોય સમાજ નથી હોતો. અને ક્યારેક મારી આંખમાં આંસુ આવે વ્યાસપીઠ ઉપર, તે દિવસે એ સમજો કે હું તમારી સાથે નથી રમતો રડતો, હું તલગા જરડાના એક ખૂણામાં બેસીને રડું છું. આંસુ ડૂકવા ન જોઈએ, સંવેદના તો હોય જ. પણ આ ઉત્સવ છે, આ ઉત્સવ છે, આ ઉત્સવ છે. આપ સૌએ આવીને સંસારને નાતે પણ આપે બળ આપ્યું, વ્યવહારને નાતે પણ આપ સૌએ, અને પનકોના નામનું બધા જ ક્ષેત્રોના લગભગ વડીલો નાના મોટા, કારણ કે બધા ક્ષેત્રો સાથે એક પ્રમાણિક ડિસ્ટન્સ રાખીને જોડાયેલો બાવો છું, અને તેથી આપ સૌ આવ્યા. ખૂબ ખૂબ મારો રાજીપો વ્યક્ત કરું છું. છેલ્લે 1 મિનિટ 3 વાર આપણે બોલી લઈએ. લગભગ બધાને આ મંત્ર આવડે છે, એમ તો હમણાં અમારે પૂજની શાસ્ત્રી દ્વયે બોલ્યા પણ ખરા, પણ એક વખત આપણે બધા જ આ મંત્રનું ઉચ્ચારણ કરીએ. અમારે સમાધિના મંત્રો હોય છે સાહેબ, અમારા વડીલો મંત્રો બોલતા, સમાધિના મંત્રો હોય છે, સમાધિની પણ ગાયત્રી હોય છે, સમાધિની પણ વિધિ હોય છે, પણ એ જરા બધી અટપટી છે, અને વિશ્વાસોને બધું અટપટું ન ફાવે. સીધું જોઈએ. તેથી મેં તો મારા સમાજને કહ્યું કે જ્યારે આવે મંત્રો આવડતા હોય તો જરૂર સાચવ જોઈએ, પણ એ ન આવડતા હોય તો હનુમાન ચાલીસા બોલતા બોલતા સમાધિ આપી દેવી. સમય હોય તો ભુસુંડી રામાયણનો પાઠ કરી લેવો, એ સાધુને રામાયણ સંભળાવી દેવી હનુમાન ચાલ. અને આ મંત્ર તો હવે કૈલાસ માન સરોવરથી અમે પસંદ કરેલો, ત્યારથી જગતમાં બધાએ કંઠસ્થ લગભગ છે એ મંત્રનું 3 વાર ઉચ્ચારણ કરીએ.
याते रुद्र शिवा तनूर घोरा पाप काशिनी तया नस्तनुवा शंतमया गिरिशंता भिचाकशी याते रुद्र शिवा तनूर घोरा पाप काशिनी तया नस्तनुवा शंतमया गिरिशंता भिचाकशी याते रुद्र शिवा तनूर घोरा पाप काशिनी तया नस्तनुवा शंतमया गिरिशंता भिचाकशी हरि ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ओम शांति 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 अने अमारे साधु में एक लीटी गवाय छे हूँ गाई शकतो नथी पण कोशिश करूँ ई लीटी थी टीकाने विदाय आपू ट्राय અમારી છેલ્લી રે વેળામાં સિયારામ વાલા રે સંતને જય જય સીતા હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હે હરે રામ 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 સીતા રામ पवन तनय संकट हरन मंगल मूर्ति रूप रावण लखन सीता सहित हृदय बसहुँ सुर बोलिए हनुमान जी महाराज प्रिय बाप सबने जय सियाराम रामचंद्र भगवान प्रिय हो बाल कृष्ण भगवान प्रिय हो सदगुरु भगवान प्रिय हो नमः पार्वती पतये हर महादेव સૌને પ્રણામ જય સિયારામ.